નમસ્કાર મિત્રો ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અગાઉ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા તો આજે આપણી પાસે તે અંગેનો ઓફિશિયલ પરિપત્રની નકલ આવી ગયેલ છે તો તે પરિપત્રની વિગતે આપણે ચર્ચા કરીશું તે પહેલા જો આપણી આ ચેનલ પર નવાસો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના પરિપત્રની વિગતો અને શરતો શું છે તે અંગે આજે આપણે જોઈશું તે ઉપરાંત તેનો ફોર્મ કયા પ્રકારનું છે અને તે કઈ રીતે ભરવું તેની માહિતી પણ આપણે મેળવીશું અને ક્યાં સુધીમાં આપને મળી શકે છે એ લોનના રૂપિયા તેના વિશે પણ જાણકારી આપીશું અને અંતે આપણે તેના માટે કયા કયા પુરાવાની જરૂર પડશે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો ચાલો સૌ પ્રથમ આપણે પરિપત્ર જોઈએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ મધ્યમ વર્ગની વ્યક્તિઓ વ્યક્તિગત કારીગરો અને શ્રમિક વર્ગ માટે વ્યાજ સહાય યોજના આ વિષય દડે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા

પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે તથા તમામ વર્ગની વ્યક્તિઓ તેઓની આર્થિક પ્રવૃત્તિ પુનઃ વેગવાન બનાવી શકે તે માટે માન્ય મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતા હેઠળ ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ અમદાવાદ ચેરમેન શ્રી ધી ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેન્ક ફેડરેશન લિમિટેડ તથા

રાજ્ય સરકાર શ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી વિચારણાને અંતે રાજ્ય સરકાર આ યોજનાને અમલી કરવા માટે નીચેની વિગતે ઠરાવે છે તો ઠરાવમાં જોઈએ કે સરકાર શ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે શને બે હજાર વીસ એકવીસના ના વર્ષમાં નાના વેપારીઓ

એકમાં જ પ્રથમમાં જણાવેલ છે કે આ યોજના એ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના તરીકે ઓળખવામાં આવશે ત્યારબાદ મુદ્દા નંબર બે માં જોઈએ કે આ યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓ મધ્યમ વર્ગની વ્યક્તિઓ વ્યક્તિગત કારીગરો તથા શ્રમિક વર્ગ માટે બિનતારણ ધિરાણ પર વ્યાજ સહાય મળે તે છે એટલે કે આ યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વ્યક્તિઓ તથા વ્યક્તિગત કારીગરો અને શ્રમિક વર્ગ માટે બેન તारण ધિરાણ ઉપર જે વ્યાજ ચડે છે તે વ્યાજ સહાય મળે એવો આ યોજનાનો હેતુ છે. ત્યારબાદ મુદ્દા નંબર ત્રણ જોઈએ કે ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ તથા રાજ્યમાં આવેલ તમામ નાગરિક સહકારી બેંકો મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ હેઠળ નોંધાયેલી બેંકો સહિત તથા ક્રેડિટ સોસાયટીઝ દ્વારા ગુજરાત રાજ્યમાં કાર્યરત નાના વેપારીઓ મધ્યમ વર્ગની વ્યક્તિઓ વ્યક્તિગત કારીગરો તથા શ્રમિક વર્ગની વ્યક્તિઓને નીચે મુજબના તબક્કામાં રૂપિયા એક લાખ સુધીનું ધિરાણ પૂરું પાડશે તો આ ધિરાણે અલગ અલગ ચાર તબક્કા છે તે જોઈએ આ ધિરાણે ગુજરાત રાજ્ય સહકારી બેંક

માત્ર આ જે સહકારી બેંકો છે મધ્યસ્થ સહકારી બેંક છે કે નાગરિક સહકારી બેંક અથવા તો કોઈ ક્રેડિટ સોસાયટી હોય એવી બેન્કોમાંથી જ આ યોજનાનો લાભ મળશે તો તેના માટેના તબક્કા જોઈએ તો પ્રથમ રૂપિયા પચીસ હજાર સુધી ત્યારબાદ બીજો પચીસ હજાર એકથી થી પચાસ હજાર સુધી ત્રણ નંબર પચાસ હજાર એકથી પંચોતેર હજાર અને ચાર નંબર પંચોતેર હજાર એક થી એક લાખ આમ આ યોજનામાં આ મુજબના ચાર તબક્કામાં એક લાખ સુધીનું ધિરાણ આપવામાં આવશે આગળ ચાર નંબર જોઈએ કે ઉક્ત ધિરાણની રકમના તબક્કામાં તમામ કયા વ્યવસાયોને આવરી લેવાના રહેશે તે બાબત સંબંધિત બેંક કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવશે અને આ ધિરાણ ગુજરાતના ડોમિસાઇલને મળવાપાત્ર રહેશે એટલે કે આ ધિરાણના તબક્કામાં કયા કયા વ્યવસાયોને આવરી લેવા તે સંબંધે જે બેંક અથવા તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ વ્યક્તિઓને ધિરાણ આપવામાં આવશે અને આ ધિરાણ એ ગુજરાતના ડોમિસાઇલ એટલે કે ગુજરાતની રહેતી વ્યક્તિઓને આપવામાં આવશે ત્યારબાદ મુદ્દા નંબર પાંચ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ દ્વારા તેઓના પેટા કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ અને તેની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે છ નંબર આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ એક જ વખત લાભ મેળવી શકે છે સાત નંબર સહકારી બેંકોને ક્રેડિટ કોપરેટિવ સોસાયટીઓ દ્વારા લાભાર્થીઓને આ યોજના હેઠળ આપવામાં આવનાર ધિરાણ ઉપર મહત્તમ દર આઠ ટકા રાખવાનો રહેશે એટલે કે સહકારી બેંક અને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા જે લાભાર્થીઓને આ યોજના હેઠળ આપવામાં આવે છે તેમાં મહત્તમ વાર્ષિક વ્યાજ દર રાખવાનો રહેશે જે પૈકી બે ટકા લાભાર્થીએ ચૂકવવાના થાય છે અને તે સિવાયના છ ટકા દરે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે મુદ્દા નંબર આઠ તો વ્યાજની ગણતરી ઘટતી જતી બાકી પર ગણવાની રહેશે જેમાં પ્રથમ છ પીરિયડમાં રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ દરે વ્યાજ સહાય ચૂકવવામાં આવશે મુદ્દા નંબર દસ આ યોજના તારીખ એકવીસ પાંચ બે હજાર વીસ થી તારીખ એકત્રીસ આઠ વીસ સુધીના સમયગાળામાં

અરજી પરતવે સંબંધિત સહકારી બેંક કે કોઓપરેટિવ સોસાયટીએ ત્વરિત નિર્ણય કરવાનો રહેશે પરંતુ સહકારી બેંક કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ આ તમામ અરજીઓનો નિર્ણય મોડામાં મોડો એકત્રીસ દસ સુધીમાં કરવાનો રહેશે અને જ્યારે મંજૂર કરવામાં આવેલ અરજીઓમાં ધિરાણની રકમ તારીખ પંદર અગિયાર બે હજાર વીસ સુધીમાં લાભાર્થીને આપવામાં

આ રકમ મળેલ છે તેવા કિસ્સામાં જ રાજ્ય સરકારની આ યોજનાના જે નિયમો છે તે મુજબ સહાય ચૂકવવામાં આવશે એટલે કે સુધીમાં જો આપને આપને આ આ લોનની રકમ મળી તો વ્યાજ સહાય મળવા પાત્ર થશે એટલે કે મેક્સિમમ પંદર અગિયાર સુધીમાં લાભાર્થીઓને આ સહાયના નાણાં મળી જશે ત્યારબાદ આ યોજના હેઠળ ધિરાણ મેળવનાર તમામ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક છ ટકાના વ્યાજ દરે સહાય આપવામાં આવશે જે મેમોરેન્ડમ પીરિયડ સહિત આપવામાં આવશે વ્યાજ સહાય આપવામાં આવશે અને તે સિવાયના બે ટકાની જે વાર્ષિક વ્યાજ છે તે લાભાર્થીએ ચૂકવવાનું રહેશે મુદ્દા નંબર તેર આ યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી ધિરાણ કરનાર સહકારી બેંક ક્રેડિટ કોટિવ સોસાયટીઓને તેઓ દ્વારા કરવામાં આવેલ કુલ ધિરાણ બે ટકા મુજબ એક વખત માટે ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહન આપવામાં આવશે ત્યારબાદ ચૌદ નંબર આ યોજના હેઠળ જરૂરિયાતમંદ તમામ લોકોને મહત્તમ લાભ મળે તે સહકારી બેંક ક્રેડિટ કોપરેટિવ સોસાયટીઓ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે કે જરૂરિયાતમંદ તમામ લોકોને મહત્તમ મેક્સિમમ લાભ મળે તે માટે સહકારી બેંક અને ક્રેડિટ કોટિવ સોસાયટીએ વ્યવસ્થા કરવાની રહેશે પંદર નંબર હયાત વ્યવસાયમાં કાર્યરત હોય તેઓને આ યોજના હેઠળ મળી શકે છે આ અંગે લાભાર્થી એક એક બે હજાર વીસ ના રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોવી જોઈએ એટલે એક એક બે હજાર વીસ ના રોજ હયાત વ્યવસાયમાં જે વ્યક્તિ કાર્યરત હશે તેઓને જ આ લોનનો લાભ મળવા પાત્ર થશે સોળ નંબર આ યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થીની હાલની ચાલુ લોન મુદતવી હોવી જોઈએ નહીં જો મુદતવી હશે તો તેઓને આ લોન મળવાપાત્ર થશે નહીં ઉપરાંત સત્તર નંબર કેન્દ્ર તથા રાજ્ય સરકારની કચેરીઓ અર્ધ સરકારી કચેરીઓ સ્થાનિક સત્તા મંડળની કચેરીઓ તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશન તથા તમામ બેંકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે નહીં એટલે કે આ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં તે ઉપરાંત આપણે જે તે કચેરીઓ કે બેંકમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા હોય અથવા તો એડોક ધોરણે જે વ્યક્તિઓ કામ કરતી હોય તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળશે નહીં અઢાર નંબર આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા સહકારી બેંકો માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ તથા નાગરિક સહકારી બેંક માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત અર્બન બેન્ક કો ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ રહેશે જ્યારે ક્રેડિટ કો સોસાયટી માટે નોડલ એજન્સી તરીકે જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ રહેશે તો આ મુદ્દામાં જે તે બેંકો માટે નોડલ એજન્સી કોણ રહેશે તેની જાણકારી આપવામાં આવેલ છે તો ત્યારબાદના આ તમામ મુદ્દાઓ છે તે મોટા ભાગના બેંકોને લાગુ પડે છે જેની આપણે ચર્ચા નહીં કરીએ અને આગળ વધીશું અહીંયા પચીસ નંબર પણ જોઈ શકાય છે કે કેવાયસી નોમ્સનું પાલન કરવાનું રહેશે આ ઉપરાંત જુદા જુદા સમાજ એસોસિએશન તથા સંગઠનોના રેફરન્સ મેળવી શકશે તો આ બધા સૂચનો છે તે જે તે સહકારી બેંક અથવા તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને લાગુ પડે છે તો આપણે તે મુદ્દાઓની ચર્ચા નહીં કરીએ ત્યારબાદ છવ્વીસ નંબર છે કે બિનધારણ ધિરાણ મેળવતા એકમો વ્યક્તિઓ પાસેથી બેંક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જિસ જેવા કે ફી સ્ટેમ્પ ડ્યુટી તથા પ્રોસેસિંગ ચાર્જ આકારવાના રહેશે નહીં તો અહીંયા સ્પષ્ટપણે જણાવેલ છે કે બેંક અથવા તો કોપરેટિવ સોસાયટી એ અરજદાર લાભાર્થી પાસેથી વધારાના ચાર્જીસ જેમાં ફોર્મ ફી સ્ટેમ્પ ડ્યુટી

ફી કે ચાર્જીસ આવી વ્યક્તિઓ કે વેપારીઓ પાસેથી લેવાના રહેશે નહીં તો આ બંને મુદ્દાઓ થઈ અને સ્પષ્ટપણે જણાવેલ છે કે કોઈ પણ વધારાની ફી લેવાની નથી ત્યાર પછી અઠ્યાવીસ નંબર સહકારી બેંક ક્રેડિટ કોપરેટિવ સોસાયટી દ્વારા આમ છતાં ધિરાણની સલામતી માટે ધિરાણ મેળવનાર પાસેથી એડવાન્સ ચેક લઈ શકશે તથા બિનધારણ સાદા વ્યક્તિગત જામીનદાર મેળવી શકશે એટલે કે આ ધિરાણની સલામતી માટે બેંક અથવા ક્રેડિટ સોસાયટી મેળવનાર પાસેથી એડવાન્સ ચેક મેળવી શકશે ત્યારબાદ ઓગણત્રીસ નંબર આ સાથે સામેલ કરવામાં આવેલ નિયત નમૂનામાં ધિરાણ મેળવનાર વ્યક્તિ પાસેથી નિઃશુલ્ક અરજી ફોર્મ ભરાવાનું રહેશે ફોર્મમાં વ્યવસાયની વિગતો અચૂક દર્શાવવાની રહેશે આ અંગે નિયત ફોર્મમાં શ્રમયોગી તરીકે નોંધાયેલ હોય તેઓના નોંધણી નંબર આધાર સહ મેળવના રહેશે ત્યાર પછી આગળ છે ત્રીસ નંબર રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયંત્રણ અને દિશા નિર્દેશ અનુસાર સહકારી બેન્કો કોઓપરેટિવ સોસાયટી તથા તેઓની તમામ શાખાઓ દ્વારા આ યોજનાની બહોળી પ્રસિદ્ધિ કરવાની રહેશે સહકારી બેંકો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ દ્વારા આ યોજના હેઠળ નિયત થયેલ અરજી ફોર્મ તેમની વેબસાઇટ પર મૂકવાની રહેશે ફોર્મનો સૂચિત નમૂનો આ જે પરિપત્ર છે તેમાં સામેલ છે જે આપણે હવે નીચે જોઈશું આગળ ત્યારબાદ એકત્રીસ નંબર આ યોજનાનો અમલ નિયંત્રણ અને દિશા નિર્દેશ તથા નિયત ચકાસણી રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવાની રહેશે આપણે જે અરજદારોને લાગુ પડતા હોય એવા મુદ્દાઓની જ ચર્ચા કરીશું કારણ કે આ એકતાલીસ મુદ્દાઓનો પરિપત્ર છે જે બહુ લેધી છે એટલે વિડીયો બહુ લંબાઈ શકે છે તો આપણે જે લાભાર્થીને લાગુ પડે છે એવા મુદ્દાઓની જ ચર્ચા કરીએ છીએ ત્યારબાદ ચોત્રીસ નંબર છે પ્રથમ છ માસના મોરેટોરિયમ ના હપ્તાની રકમ બાકીના ત્રીસ માસના હપ્તાની રકમમાં વહેંચણી કરવાની રહેશે એટલે કે પ્રથમ છ માસમાં જે વ્યાજ કે બુદલ ચૂકવવાનું નથી તે રકમ બાકીના ત્રીસ સપ્તાહમાં વહેંચણી કરી અને સરખા ત્રીસ સપ્તાહ કરવાના રહે છે તે ઉપરાંત અહીં ઓગણ નંબરના મુદ્દામાં જણાવેલ છે કે યોજનાના સુચારુ અમલીકરણ તથા ફરિયાદ નિવરણ માટે નોડલ એજન્સી દ્વારા ટોલ ફ્રી સુવિધા કરવાની રહેશે એટલે કે ટૂંક સમયમાં આ યોજના માટેનો ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે તો આમ આ સમગ્ર પરિપત્ર એ ગુજરાતના રાજ્યપાલના હુકમથી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના

અહીંયા તેઓએ રકમ લખવાની રહેશે અંકમાં અને શબ્દમાં અહીંયા અરજદાર તો બાકીની તમામ વિગત અહીંયા દર્શાવેલ છે કે અહીંયા રકમ લખ્યા બાદ નીચે જણાવેલ છે કે આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત છત્રીસ માર્ચની મુદત માટે ત્રીસ સપ્તાહથી સોસાયટીના ધારા ધોરણ મુજબ આઠ ટકાના વાર્ષિક વ્યાજ દરે મંજૂર કરવા વિનંતી કરું છું અને અમો લાભાર્થી અને જામીનદાર આપને મંજૂરી આપીએ છીએ કે અમારા આધારની વિગતો બેંક તેમજ રાજ્ય સરકાર આ લોનની કામગીરી સારું ઉપયોગ કરી શકાશે જેમાં અહીં અરજદારનો ફોટો લગાવવાનો છે ત્યારબાદ અહીંયા અરજદારનું પૂરું નામ આવશે જેમાં અટક પહેલા લખવી ત્યારબાદ હાલનું રહેઠાણનું સરનામું છે કાયમી સરનામું છે જો અલગ હોય તો લખવું નહીં તો અરજ બહુ લખી નાખવાનું ત્યારબાદ છે શૈક્ષણિક લાયકાત વ્યવસાયની વિગતો અહીંયા અરજદારની સહી આવશે સંસ્થાનું નામ અને સરનામું અહીંયા આવશે કુટુંબની કુલ આવક કુટુંબના સભ્યો માસિક ખર્ચ માસિક આવક જન્મ તારીખ અને શ્રમિક નોંધણી થયેલી હોય તો શ્રમિક નોંધણીની નંબર પણ અહીંયા દર્શાવવાનો રહેશે ત્યારબાદ પાન કાર્ડ નંબર અહીં દર્શાવવાનો રહેશે આધાર કાર્ડ નંબર અહીં દર્શાવવાનો રહેશે જો પાન કાર્ડ આપની પાસે ન હોય તો ફોર્મ નંબર 60 એટલે કે ફોર્મ નંબર 60 ભરવાનું રહેશે અને જો આપની પાસે પાન કાર્ડ નથી તો ઈ ફિલિંગ ઇન્કમ ટેક્સ ની સાઇટ પરથી ઇન્સ્ટન્ટ ફ્રી માં પાન કાર્ડ કઈ રીતે ઈ પાન કઈ રીતે બનાવવું તેનો વિડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે ત્યાં જઈ અને આપ જોઈ શકો છો અને ઇન્સ્ટન્ટ ઈ પાન આપ મેળવી શકો છો જે માત્ર 10 મિનિટમાં આપને પીડીએફ સ્વરૂપે મળી ત્યારબાદ જાતિ તો સ્ત્રી કે પુરુષ છે અરજદાર હોય અરજદારની જાતિ અહીં લખવાનું રહેશે ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે ત્યાર પછી લોન અરજદારના બેંક કે ક્રેડિટ સોસાયટીના ખાતાની માહિતી એટલે કે આપ જે સહકારી બેંક અથવા તો ક્રેડિટ લોન તેમાં આપનું ખાતું હોય તે ખાતાની વિગત કોઈ દર્શાવવાનું રહેશે કોપરેટિવ સોસાયટી નું નામ તેની શાખાનું નામ અને તે ખાતાનો પ્રકાર અને આી કોડ નંબર લખવાનો રહેશે ત્યારબાદ જે ખાતું ધરાવે છે તેનું પૂરું નામ અહીં લખવાનું છે કે બેંકમાં આપનું નામ કઈ રીતે ચાલે છે તો બેંકમાં જે રીતે જ નામ ચાલતું હોય તે અહીં લખવાનું છે

એની સાથે ફોર્મ આપવામાં આવશે જેમાં બે જામીન ને આપણે સહી માટે અને તેમના ડોક્યુમેન્ટ જમા રહેશે જેમાં અહીંયા પ્રથમ નામ નામ બીજા અહીં અરજદાર શબ્દોમાં લખવાની રહેશે ત્યાર પછી જે સહકારી બેંક અથવા તો કોપરેટિવ સોસાયટી નું નામ લખવાનું રહેશે અને નીચે કોષ્ટક છે જેમ અરજદારની વિગતો ભરી તેમ આ કોષ્ટકમાં એ બંને જામીનદારની વિગતો ભરવાની રહેશે જેમાં પૂરું નામ અટકવેલા લખવી હાલનું સરનામું કાયમી સરનામું અરજદાર સાથેનો સંબંધ વ્યવસાયની વિગત સંસ્થાનું નામ સરનામું તેમની માસિક આવક આ તમામ વિગતોએ જામીનના ખાનામાં લખવાની રહેશે ત્યારબાદ જામીનદારની ઉંમર જામીનદારનો આધાર નંબર પાન કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર જામીનદારનું જાતિ મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ એમ બંને જામીનદારની અહીંયા તમામ વિગતો ભરવાની રહેશે અને આ તમામ વિગતો ફર્યા બાદ અહીંયા બંને જામીનદારના ફોટા લગાવવાના રહેશે અને આ ફોટા લગાવ્યા બાદ બંને આધાર કાર્ડની 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 નકલ 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 રેશન અને પણ સામેલ રાખવાની રહેશે ત્યારબાદ અહીંયા અરજદારની સહી આવશે ત્યાર પછી પ્રથમ જામીનની સહી અને બીજા જામીનની સહી બંને જામીનની સહી કરવાની રહેશે અને આ ફોર્મ આપ જમા કરાવશો એટલે બ્રાન્ચ મેનેજર અહીં સહી શીખવું પડશે ત્યારબાદ બ્રાન્ચનું નામ તેઓનો એડીપી કોડ અને બ્રાન્ચ આ તમામ વિગતો ફરી અને આ પ્રમાણેની રિસિપ્ટ આપને આપશે જેમાં આપનું નામ લખશે અને રકમ લખશે અને આપની અરજી જે તારીખે જમા છો તે તારીખ લખી અને અહીંયા બ્રાન્ચ મેનેજર સહી સિક્કો કરી આપી અને આટલું જે કટિંગ છે એ રિસિપ્ટ આપને પરત આપશે તો ડોક્યુમેન્ટમાં જોઈએ તો જરૂરી આધાર પુરાવવામાં અરજદાર નું આધાર કાર્ડ તેમના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ પાન કાર્ડની નકલ અથવા તો બેંકમાંથી ફોર્મ ફોર્મ નંબર નંબર આપવામાં આવશે તો આ ભરી દેવાનું રહેશે અને અને જો આપની પાસે પાન કાર્ડ ન હોય ઇન્કમટેક્સ ઇન્ડિયા ઈ ફિલિંગની સાઇટ પરથી આપ ઇન્સ્ટન્ટ પાન મેળવવા માંગતા હોય તો તે કઈ રીતે મેળવવું તેનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તો ત્યાં જઈ આપ એકદમ ફ્રીમાં ઇન્સ્ટન્ટ ઈ પાન મેળવી શકો છો

લે જોડવાની રહેશે જેમાં અરજદારનું પોતાના આધાર કાર્ડની નકલ કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ પાન કાર્ડની નકલ અથવા ફોર્મ નંબર સાહીઠ આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર બંને જામીનદારના આધાર કાર્ડ બંને જામીનદારના પાન કાર્ડ અથવા તો ફોર્મ નંબર સાહીઠ અને બંને જામીનદારના રેશન કાર્ડ જે આપણે પરિપત્રની ચર્ચામાં જોઈ ગયા એ તમામ ડોક્યુમેન્ટ અહીં જણાવેલ છે તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તો આ હતી સંપૂર્ણ માહિતી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ